સૌનું સ્વાગત છે. કેમ છો વિદ્યાર્થી મિત્રો, મજામાં હશો ને? ચાલો આજે આપણે ફરી પાછા ધોરણ છ માં વ્યાકરણ જે છે એ સમજવાનું છે. આપણે અત્યાર સુધીમાં ધોરણ છ ની અંદર વ્યાકરણના કુલ ત્રણ ટોપિક શીખી ગયા છીએ. આજે આપણે આ ચોથો ટોપિક છે શબ્દકોશનો ઉપયોગ, એ વિશે વિસ્તૃત માહિતી મેળવવાની છે. આ વ્યાકરણનો ટોપિક જે છે એ આપણું પાઠ્યપુસ્તક છે, બરાબર છે? એ પાઠ્યપુસ્તકમાં આપણને પાના નંબર 18 પર ભાષા સંચના કરી અને શબ્દકોશનો ઉપયોગ એવું લખવામાં આવેલું છે અને એના અનુસંધાને આજે આપણે આ ટોપિક જે છે એ સમજવાનો છે. ચાલો આપણે એને પહેલાં સમજીએ. સૌ પ્રથમ તો આપણે જોઈએ તો કે ભાઈ સ્વર કોને કહેવાય, વ્યંજન કોને કહેવાય. આપણે બધા શીખી જ ગયા છીએ, બરાબર છે? આપણને બધાને ખ્યાલ જ છે. ફરી પાછું આપણે એક વાર તાજો કરી લઈએ કે સ્વર એટલે શું, વ્યંજન એટલે શું, સ્વર કેટલા છે, વ્યંજન કેટલા છે, એ પણ માહિતી મેળવી લઈએ. આપણે સ્વર એટલે કે અ આ ઈ ઈ. જુઓ બેટા, આ ઈ છે એ હસ્વ ઈ છે, બરાબર? અને આ ઈ છે એ દીર્ઘ ઈ. જુઓ તમે, આ ઈ ની અંદર નાનો એવો પાંખડો છે, આ ઈ માં છે એ મોટો પાંખડો છે, એટલે આને હસ્વ ઈ કહેવાય. તો એ આવી રીતે થશે અને આને દીર્ઘ ઈ એટલે કે આવી રીતે કરવામાં આવે છે, બરાબર છે? તો નાનો ઈ અને મોટો ઈ પણ એને ઘણી વખત બધા કહેતા હોય છે, પણ આપણે શું કરવાનું? હસ્વ ઈ અને દીર્ઘ ઈ. ત્યાર પછી છે હસ્વ એટલે કે નાનો, દીર્ઘ એટલે મોટો, બરાબર છે? ત્યાર પછી છે રો એ અઈ ઓ ઔ. આ બધા જ કહેવા જે છે એ સ્વર છે અને અમ. જુઓ ફરી વખત આપણે જોઈએ કે સ્વર કયા કયા છે, કે અ આ હસ્વ ઈ એટલે નાનો ઈ, દીર્ઘ ઈ એટલે મોટો ઈ, હસ્વ હું એટલે નાનો હું અને દીર્ઘ હું એટલે મોટો હું. પછી રૂ અને એક માત્ર એ અને બે માત્ર ઐ અને કાનો માત્ર ઓ અને કાનો અને બે માત્ર ઔ અને અને માટે અનુસ્વાર એટલે અમ, એનું મનો ઉચ્ચારણ થાય છે. ત્યાર પછી આપણે જોઈએ તો કે વ્યંજન, તો કે વ્યંજન જે છે આખો અક્કો છે, એટલે આપણે અત્યારે આખો અક્કો લખતા નથી, એટલે કથી ન સળંગ આપણે લખી નાખવાનું રહેશે. ક ખ ગ ઘ ચ છ ચ ચ એવી રીતે જ્ઞ સુધી જે છે એ આપણે અક્કો આખો પૂર્ણ કરવાના બધા વ્યંજન કહેવાય છે, બરાબર? એટલે આપણને આ સામાન્ય સમજ મળી ગઈ કે સ્વર કોને કહેવાય અને વ્યંજન કોને કહેવાય. સ્વર છે અને વ્યંજન છે કથી જ્ઞ નો કોઈ પણ મૂળાક્ષર છે એ આવી શક્ય છે. હવે આપણે તો કે ક્ષ જે છે એ શાનો બનેલો છે, શેનાથી એને જોડાક્ષરમાં કરવામાં આવેલો છે. ત્યાર પછીનો છે જ્ઞ અને ત્ર. આ ત્રણેય મૂળાક્ષરો જે છે એને પહેલાં આપણે શબ્દકોશના ક્રમમાં ગોઠવવા હોય તો આપણે એમને પહેલાં છૂટા પાડવા પડે. ક્ષ શેનો બનેલો છે, તો કે ક અને ફાડ્યો ષ, બરાબર છે? ક અને ફાડ્યો ષ ભેગો કરીએ એટલે શું બનશે? અ બનશે. પછી જ્ઞ, તો કે છ અને અનુનાસિક કહેવાય, બરાબર છે? આપણે કપ્પો લખીએ છીએ એની અંદર આવે છે ક ખ ગ ઘ, બરાબર છે? પછી એવી રીતે કપ્પો આખો લખતા જઈએ એની અંદર આવી રીતે આપણને અનુનાસિકની અંદર આવે છે, આવી રીતે, બરાબર છે? આ બધા શબ્દો જે છે અણ મ ન આ બધા કેવા કહેવાય? અનુનાસિક શબ્દો છે, એટલે કોઈ પણ પ્રકારનું ઉચ્ચારણ થતું નથી. તો છ અને અનુનાસિક એ બંને ભેગો થાય એટલે શું બને છે? જ્ઞ. પછી છે ત્ર, ત અને ર, સોરી હો બેટા, વત્તા અને અ. છ પ વત્તા ષ વત્તા અ, એટલે ત્રણે ભેગું થાય એટલે શું બન્યું? ક્ષ. પછી જ્ઞ છ વત્તા અનુનાસિક એને પણ ફોડો કરવાનો, વત્તા અ. સ્વર જે છે એને ફોડો કરવાનો હોતો નથી. ત્યાર પછી છે ત, ત વત્તા ર વત્તા ત્રણે જે છે એને આપણે જ્યારે શબ્દકોશના ક્રમમાં કક્કાવારીના ક્રમમાં લખવા હોય ત્યારે આવી રીતે દાખલા તરીકે ક્ષવાળો શબ્દ પૂછ્યો હોય ક્ષમા, તો એ પહેલાં ક ગણાય છે, બરાબર છે? ક્ષમા એ પૂછ્યું હોય તો હવે આપણે પહેલાં ક હોય ને, તો આ કની લાઇનમાં આપણે એને પ્રથમ ગોઠવવો પડે છે. શબ્દકોશના ક્રમમાં ગોઠવવા માટે આપણે પહેલાં તો સ્વર લેવાનો હોય છે. સ્વરનો જો કોઈ શબ્દ આપેલો હોય તો એ સ્વર લખવાનો શબ્દ એનો, અને પછી
પછી આપણે પથિગ્રમાં કોઈ પણ શબ્દ હોય તો એ આપણે મૂકવાનો રહેશે. તો ચાલો જોઈએ આપણે બારાક્ષરીનો ક્રમ. બારાક્ષરીનો ક્રમ. બારાક્ષરીનો જે ક્રમ છે એની અંદર કેવી રીતે છે તો કે અ આ બારાક્ષરીના ક્રમની અંદર આપણે લખીએ અ અમ આ આ ઈ ઈ એટલે નાનો ઈ આવશે. પછી છે ઈ ઈ એટલે મોટો ઈ એટલે કે ઈકુ. પછી ઉ અને ઉ ત્યાર પછી આવશે દીર્ઘ ઉ. ઉ આવે છે ત્યાર પછીનું છે ઔ. એટલે જ્યારે પણ આપણે અકારણીના ક્રમમાં લખીએ ત્યારે આપણે પહેલા અ વાળો છોટાયેલો વાક્ય શબ્દ તો એ લખવાનો, ત્યાર પછી અમ વાળો એટલે અનુસ્વાર વાળો કઈ મૂકવાનો, અથવા જો આ નથી આપેલો સીધો આપણને અહીં આપેલો છે તો આપણે આ શબ્દ મૂકી દેવા એટલે લાઈનમાં આવી રીતે ગોઠવાનું કે પહેલાં અ વાળા શબ્દ આટા હોય તો એ લખવાના, એ નથી આપ્યા તો દાખલા તરીકે અંજના આપેલું છે તો આપણે પહેલાં અંજના લખી નાખવાનું. બરાબર છે? એટલે તમારે યાદ રાખવાનું કે જ્યારે પહેલાં અ આવે પછી અમ વાળો આવે પછી આ આવે પછી આમ વાળો આવે. દાખલા તરીકે આ વાળો ન હોય તો તમારે આમ પૂછવું હોય, આમ બો એવો શબ્દ લખેલો હોય તો તમારે આમ બો લખી નાખવાનું. પછી એવું નહીં રાખવાનું કે આ નથી પૂછ્યું તો આમ લખવું કે ન લખવું. બરાબર છે? તો આવી રીતે આપણે બારાક્ષરીના ક્રમ પ્રમાણે અને આવી રીતે આપણે ગોઠવવાના રહેશે. ત્યાર પછી કપ્પાના ક્રમ છે. જુઓ કપ્પાના ક્રમમાં આપણે કેવી રીતે ગોઠવવાનું છે એ જોઈએ. કપ્પાનો ક્રમ, કપ્પાના ક્રમની અંદર આપણને પાઠ્યપુસ્તક જે છે પાના નંબર 19 માં આપેલું છે કે કમ ક પછી કમ કમ. આની જેમ જ આપણે આની અંદર પણ લખવાનું રહેશે. કા પછી કી કે પછી દીર્ઘ કી અને દીર્ઘ કે આમાં ઉચ્ચાર આપણને જોવા મળે છે. પછી કો અને કો વર્ગીકરણ કરવાનું હોય છે, શબ્દકોશના ક્રમમાં ગોઠવવાનું હોય છે.
પહેલા ક વાળા શબ્દો પછી કમ વાળા હોય તો એ પછી કા કામ કિમ કિમ કી કી કુ 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 ક્રો જુઓ અહીં સુધી બરાબર ચાલ્યું આપણે પણ આ કુમ વાળા શબ્દ આવે છે પછી શું થઈ જાય છે ક્રો પછી કેન્ટીનમાં આવશે ડૉક્ટરમાં આપણે રેફ કરીએ છીએ તો એવા શબ્દો મૂળ હોય તો એ મૂકવાનું પછી કે પછી ક્ર વાળા બરાબર છે માથે થોડોક રેફ હોય એવા શબ્દો આવતા હોય તો એ પછી કેમ આવે છે આની વચ્ચે ઘણો બધો ફેરફાર થતો જોવા મળે છે બરાબર છે ચાલો હવે આગળ જોઈએ આપણે જો અહીંયા કે છે પછી વચ્ચે પાછો આ આવી જાય છે પછી આ આવે છે બરાબર છે પછી કઈ કઈ ક્રો કો કૌ 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 ક્ર અને ક્રમ બરાબર તો આની રીતે આપણે શબ્દકોશમાં ગોઠવવાના રહેશે હવે આપણે એના ઉદાહરણ સમજીએ એટલે તમને તરત ખ્યાલ આવી જશે બરાબર છે તો તમે જ્યારે પણ આ વિડીયો જુઓ છો ત્યારે તમારે વ્યવસ્થિત રીતે શાંતિથી કોઈ પણ પ્રકારની ભૂલ વગર છે આ લખવાનું રહેશે કેમ કે આમે નાનકડી એવી ભૂલને લીધે થાય અને આપણને ઘણી વખત જે છે એ સમજવામાં તકલીફ પડતી હોય છે આપણે આની પહેલાંનો આગળનો જે ટોપિક છે એ પણ સમજ્યા ત્યારે પણ મેં વાત કરી હતી કે નાનકડા એવા અનુસ્વારને લીધે હસ્વને લીધે દીર્ઘને લીધે થઈ એટલે ઘણી બધી ભૂલો જે છે એ બધી જોવા મળતી હોય છે આખો અર્થ જે છે એ બદલાઈ જતો હોય છે એટલે આપણે ખૂબ શાંતિથી અને જીવનથી જે છે એ માતૃભાષાને લખવાનું વ્યાકરણને લખવાનું પ્રયત્ન કરીએ જેથી કરીને આપણે ભૂલો જે છે એ ઓછી થવાનો સંભવ રહેશે બરાબર છે આપણને ઘણી વખત એવું થાય કે આપણે ભૂલ નથી જ કરવી પરંતુ છતાં પણ આપણા જ્ઞાનપ્રિય વૈકલ્પિક ભૂલ જે છે એ થઈ જતી હોય છે એના લીધે આપણા માર્ગ જે છે એ બગડી જતા હોય છે ચાલો આપણે એના ઉદાહરણ સમજીએ કે ઉદાહરણની અંદર શું દર્શાવવા માંગે છે કેવી રીતે એનો ઉપયોગ કરવાનો છે એ વિશે આપણે જોઈએ ઉદાહરણ પહેલું ઉદાહરણ આપણે શીખીએ બરાબર છે જો પહેલું ઉદાહરણ શું છે આભાર ચિત્ર અહીંયા હું શબ્દ લખું છું એમાંથી આપણે એને ગોઠવવાના છે હમણાં આ સમજશો એટલે આપણને તરત આવડી જશે ચાદર કેશવ આમાં તમારે છે ને ખાસ તો ક્રમ યાદ રાખવાનો કે ક્યાંના પછી શું આવે છે ઉમર ઋષિ પ્રભાવ નદી અને ઈચ્છા જો અહીંયા આખો આખો વાક્ય જે છે બધા જ શબ્દો મેં અહીં લખેલા છે એટલે આ શબ્દોને આપણે એની ક્રમમાં ગોઠવવાના છે તો જો એને હવે આપણે ગોઠવવા માટે પહેલાં તો શું સ્વર જોવાના છે કે સ્વરની અંદર આપણને આમાંથી પેલો સ્વર કયો હતો તો કે અ તો કે આમાં ક્યારે અ વાળો શબ્દ કે જગ્યાએ આપ્યો છે જો બધા શબ્દોની આપણે પેલો પેલો અક્ષર જોઈ લેવાનો કે અ વાળા ક્યાંય આપેલા છે તો કે હા ભાઈ અહીંયા આપેલું છે અમર તો આપણે શું મૂકી દેવાનું ત્યાં રહેશે પેલું અમર હવે આપણે જોઈએ તો કે અ પછી સ્વરમાં શું હતું આ હતું બરાબર છે તો આ વાળા ક્યાંય આવા શબ્દ આપેલા છે તો કે હા ભાઈ પહેલો જ શબ્દ આપેલો છે આભાર તો આપણે એને મૂકી દઈશું આભાર ત્યાર પછી આપણે સ્વર આગળ બોલવાના છે તો કે આમાં ઈ હસ્વ ઈ દીર્ઘ ઈ કંઈ આપેલું છે તો કે હા હસ્વ ઈ નથી પણ દીર્ઘ ઈ એટલે કે ઈચ્છા શબ્દ આપણને આપેલો છે તો આપણે એને મૂકવાનું દીર્ઘ ઈ પછી શું આવે તો કે ઉ આવે તો કે ઉ વાળો કંઈ એવા શબ્દ છે તો કે હા શું છે તો કે ઉમંગ જો આપેલું છે બરાબર છે હવે હસ્વ ઉ પછી દીર્ઘ ઉ વાળો કંઈ શબ્દ છે તો કે નથી બરાબર છે અ આ ઈ ઈ ઉ ઉ પછી ઓ પછી શું આપણે લખ્યું તો સ્વરની અંદર રૂ તો કે રૂ વાળવામાં કયા શબ્દ છે તો કે હા તો કે ઋષિ તો આપણે ઋષિને લખી નાખશું હવે આગળ જુઓ તો કે આમાં હવે તમને ક્યાંય આમાં સ્વર દેખાય છે રૂ પછી એ વાળા શબ્દો અય વાળા ઓ વાળો અવ વાળો અમ વાળો ત્યાં બીજે શબ્દ તમને કાંઈ દેખાતો નથી તો હવે આપણે આ સ્વર વાળા આટલા પૂરા થઈ ગયા તો હવે આપણે ક્યાં જવાનું છે વ્યંજનમાં જવાનું છે તો વ્યંજનમાં આપણે જોવાનું કે પેલા ક વાળું ક્યાંય લખેલું છે બરાબર છે તો કે ક વાળો ક્યાંય આપણને શબ્દ આપેલો નથી કરતે ખાલી ક હું કહું છું બેટા જોજો કરતે કીધું છે મેં તો કે ક વાળો ક્યાંય શબ્દ આપ્યો નથી તો હવે આપણે કા જોવાનું છે કા વાળા શબ્દો તો કે કા વાળો પણ ક્યાંય નથી આવ્યો
तो का પછી શું આવશે તો કે હસ્વ કી વાળો શબ્દ આપણે આપેલો છે કયો તો કે ભઈ કી નારી જો અહીંયા પેલો છે આપણે એને લખી લખશું કી નારી પછી દીર્ઘ કી વાળો આપેલો છે તો કે નથી આપેલો પછી આપણે હસ્વ બરાબર ક કા કી કી પછી શું આવશે કુ આવશે તો કે કુ વાળો બીજા શબ્દ દેખાય છે તો કે હા ક્યાં છે તો કે ભાઈ કૃપા તો આપણે એ શબ્દ ને અહીંયા મૂકી દઈશું કૃપા હવે આપણે ક વાળા કે શબ્દો દેખાતા નથી તો હવે આપણે ક્યાં જવાનું છે ફટાફટ આખામાં ખ વિશે જોવાનું છે કે ખ વાળા શબ્દ ક્યાં આપણને આપેલા છે સોરી બરાબર છે હજી આપણને એક શબ્દ આમાં રહી ગયો છે કુમુદ પછી કૃપા કૃપા પછી આપણને એક શબ્દ આપેલો છે કયો છે કેશવ બરાબર છે હવે અહીંયા ક વાળા શબ્દ પૂરા થયા ત્યાર પછી આપણે ખ માં જવાનું છે કે ખ વાળા શબ્દ આપ્યા છે તો કે હા કઈ છે ફટાફટ ખનું એમ કે નથી તો પરથી કાના વાળો ખા વાળો છે તો આપણે ખાતો શબ્દ લખી નાખીએ ત્યાર પછી ખ વાળા બીજા કઈ શબ્દ આપ્યા નથી તો ગણપતિ ના ગા વાળા તો કે એ પણ નથી આપ્યા પછી ખ પછી ચ જે શબ્દ આપેલો છે જો તો જાણ તો હવે કયો આવશે તો કે ચાદર પછી છત્રી નથી આપ્યું ઝમરૂપ નથી આપ્યું ઝબલો નથી ટપાલી નથી ઠળિયો નથી સોરી બરાબર છે જુઓ આપણે એક તો ભૂલી જ ગયા બરાબર છે કે ચકલી નો ચ છે બરાબર ચાદર પછી હું ચી વાળો શબ્દ પણ આપેલો છે ચિત્ર પછી છત્રી ઝમરૂ ઝમલો ટપાલી ઠોળિયો ડગલો ઢગલો અરફેણ તલવાર થોર દડો ધજા ક્યાંય નથી પછી સીધું આપણે નગારા ન આવ્યો છે નદી લખી નાખવાનું છે નગારા પછી શું છે પતંગ છે તો પતંગમાં પણ એક જ આપેલો છે ધારો તો આપણે એ શબ્દ પણ લખી નાખીને એટલે આપણે આખા ક્રમમાં ગોઠવાઈ ગયા બરાબર જો આપણે પેલા સ્વર લીધા સ્વરમાં અ આવી ગયો આ ઈ ઉ રુ આમાં જેટલા શબ્દો આવ્યા હોય ને એ જ આપણે ગોઠવવાના છે બરાબર છે આપણે જાતે બનાવીને ગોઠવવાના નથી ત્યાર પછી આપણે કક્કો જોવાનો છે કે ક વાળા શબ્દો હોય તો લાઈનમાં આપણે કક્કાનો ક્રમ બોલતો જ કરવાનો કે પેલા ક આવે કા કી કી બરાબર છે તો એ લખવાના છે પછી ખ વાળી લાઈન જોવાની છે પછી ગ વાળી એવી રીતે આખો કક્કો જોતો જવાના છે જે શબ્દ આપેલો હોય એ શબ્દ એના આધારે આપણે લખતો જવાનું છે હવે આપણે બીજું ઉદાહરણ સમજીએ બીજા ઉદાહરણની અંદર આપેલું છે યંત્ર કર્તવ્ય જીવન મંત્ર કિનારો દુષ્કાળ પ્રસંગ આરોગ્ય મૂર્તિ અને સ્વમૂલ્યાંકન મૂર્તિ અને સ્વમૂલ્યાંકન મોટા ભાગે બેટા આપણા પાઠ્યપુસ્તકના આધારે જ મેં બધા શબ્દો જે છે તૈયાર કરેલા છે કે જેથી કરીને તમને લોકોને શબ્દો જે છે એ સારી રીતે આવડી શકે ચાલો હવે આમાં આપણે જોઈએ તો સ્વર વાળા કયા શબ્દો આપેલા છે તો કે હા અ વાળા નથી પણ કયો છે આ વાળો તો આપણે પેલા લખી નાખવાનું છે આરોગ્ય પછી ક્યાં બીજા સ્વર વાળા કઈ સ્વર જે છે એ આપેલું છે તો કે નથી આપેલું તો આપણે પેલો કયો ક વાળો વાક્ય કઈ આપેલું છે તો કે હા ક વાળો શબ્દ છે કયું છે તો કે કર્તવ્ય પછી જોવા ને ક વાળા બીજા ક્યાં શબ્દો આપેલા છે તો કે હા શું તો કે કિનારો હવે ક વાળા ક્યાંય આપેલા છે તો કે હવે ક્યાંય આપેલા છે ને તો ખટારા ખ વાળા તો કે એ નથી ગણપતિ ગ તો કે એ ક્યાંય નથી ઘરનો ખ તો એ નથી ચકલી તો એ પણ નથી છત્રી નથી જ નથી હા જો જ છે શું છે જીવનમાં જ નથી પણ દીર્ઘ વાળો છે એટલે જમાં એનો ઉચ્ચારણ થાય છે એટલે જીવન મંત્ર એ શબ્દ લખીશું આપણે બરાબર છે જ પછી તો હવે સીધો આપણે કક્કાનો ક્રમ બોલશું તો કયો શબ્દ આવશે દુષ્કાળ તો આપણે એ લખી નાખીશું દુષ્કાળ ડ પછી ધ ન પ તો કે પ્રસંગ પ્રસંગ ત્યાર પછીનો મ વાળો ઉચ્ચારણ વાક્ય આવશે તો શબ્દ આવશે તો આપણે લખીશું મૂર્તિ ત્યાર પછી ય મ પછી ય તો કે યંત્ર ર લ વ શ સ કે સ્વમૂલ્યાંકન
બરાબર એટલે આપણને ખ્યાલ આવી ગયો કે ઓના પછી આપણે શું ઉપર કાઈ બેટા આવવાનું કે આમ આપણે પહેલા સ્વર લઈએ અને લાઈનમાં બોલતા જવાનું લખતું જવાનું ત્યાર પછી આપણે કક્કાવાળીનો ક્રમ બોલતો જવાનો અને એ આપણે લખતો જવાનું છે ચાલો તો હવે આપણે ત્રીજું ઉદાહરણ સમજીએ બીજું ઉદાહરણ છે વૃથા છત્ર ઔષધ અને આંભ હવે જો આમાં સ્વર આપેલા છે કે સ્વર વાળો શબ્દ તો કે હા કયું અ વાળા નથી તો કે આ વાળો છે તો કયો શબ્દ છે આ ભ પછી સ્વર બીજે ક્યાં છે તો કે હા ક્યાં તો કે ઔષધમાં તો એ શબ્દ આપણે લખી લેવો હવે સ્વર ક્યાં છે તો કે ના હવે સ્વર ક્યાં છે નહીં તો હવે પક્કા વાળો ક્યાં અક્ષર છે કમળાના ક વાળો તો કે ક નથી કા નથી કી કુ કુ કે ક ક કાંઈ નથી હવે કયું છે તો કે કો વાળું હવે કો વાળું વાક્ય લખવાનું છે કોયલ પછી ખ નથી ગ નથી ઘ નથી ચ નથી છ છે તો કે છ માં શું આવે છે તો કે છત્ર તો એ લખી નાખવાનું પછી આપણે કપ્પા વાળી નો અક્ષર યાદ કરવાનો કે ક્રુ જે છે એ આ માથે માત્ર કે હતો એની પેલા ગૃહ હતો ને બરાબર છે આપણે ક્રુ શબ્દ લખ્યો હતો બરાબર છે તો વૃથા શબ્દ જે છે એ પેલા લખી નાખવાનો અને પછી આપણે માત્ર વાળો બે શબ્દ લખવાનો છે ત્યાર પછી હું ચોથું જોઈએ મંત્રાચલ ત્રંબ્યક ચા ભૂષણ નિશિચર અને મેરુ ભૂષણ નિશિચર અને મેરુ જુઓ હવે આપણને આની અંદર ક્યાં સ્વર આપેલા છે તો કે હા કયો તો કે ત્ર તો ત્ર વાળો જે છે એ આપણે પહેલા લખી નાખશું ત્રંબક એટલે પેલા આપણે છૂટો પાડીએ છીએ ને બરાબર છે ત્રંબક શબ્દ લખ્યો પછી કપ્પો જોવાનો ક ક ખ ગ ઘ ચ તો કે ચ વાળો શબ્દ છે ચાક પછી છ છ જ જ ડ ઠ ડ ઢ ન તો કે ન વાળો છે નિશિચર પ ભ બ ભ મ તો કે મ વાળા તો એમાં બે શબ્દો છે અહીંયા મંદ્રાચલ છે અને ત્યાં મેરું છે તો આપણે પેલા કયો શબ્દ લખવાનું છે મેરું ત્યાર પછી આપણે લખવાનું છે મંદ્રાચલ મંદ્રાચલ અને ત્યાર પછી ભૂષણ હવે તો ખબર પડી ગઈ છે બે કયા શબ્દ આવેલા છે ભૂષણ તો આપણે એ લખી નાખીએ ત્યાર પછી પાંચમું ઉદાહરણ છે નીર સ્વગત ગાંધીજી નીર સ્વગત ગાંધીજી ઉપદેશ સ્વાગત અને અંજલિ જુઓ અહીંયા સ્વાગત છે અહીંયા સ્વાગત છે એને આપણે હવે ગોઠવવાના છે શબ્દકોશના ક્રમમાં પેલા સ્વર ક્યાંય આપેલા છે તો કે હા આપેલો છે સ્વર કયો તો કે અ પછી આપણે શું લખ્યું હતું અમ વાળું લખ્યું બરાબર છે તો આપણે પેલું કઈ લખવાનું છે અંજલિ ત્યાર પછી સ્વર છે તો કે હા શું છે તો કે ઉપદેશ શબ્દ આપણને આપેલો છે ત્યાર પછી હવે સ્વર છે તો કે ના હવે સ્વર નથી હવે કપ્પો બોલતો જાણે ક નથી ખ નથી ગ છે તો શું આવશે ગાંધીજી હવે ખ ચ ચ છ ઝ ટ ઠ ડ ઠ ન તો હવે ન વાળો શબ્દ છે તો કે નીર છે તો ન લખી નાખવાનો નીર વાળો શબ્દ પછી આપણે લખવાનું છે અહીંયા જો સ્વગત છે આની બાજુમાં કાનો નથી આની બાજુમાં કાનો છે પેલા કાનો વગરનો શબ્દ લખવાનો છે સ્વગત અને પછી આવશે સ્વાગત બરાબર છે પેલા મને આશા છે કે આપણે પાંચ ઉદાહરણો સમજ્યા એના આધારે તમે લોકોને સમજણ પડી હશે કે શબ્દકોશના ક્રમમાં કેવી રીતે ગોઠવવાનો હોય છે તો ચાલો એના થોડાક આપણે હજી ઉદાહરણો જે છે એ સમજીએ
શબ્દ કોષના ક્રમ પ્રમાણે શબ્દ કોષના ક્રમ પ્રમાણે જે શબ્દ પહેલો આવે તેની નીચે શબ્દ કોષના ક્રમ પ્રમાણે જે શબ્દ પહેલો આવે તેની નીચે લીટી કરો આપણી પરીક્ષા છે બરાબર છે કે આપણે એનું શીખ્યા ઉદાહરણોની હોય એટલે આપણને ખબર પડે છે કે નહીં જોવા માટે તો પહેલું વાક્ય છે જુઓ ઘી અને તીખી બરાબર છે ઘી અને તીખી તો હવે જોવાનું છે આપણે પેલો શબ્દ કોષના ક્રમ પ્રમાણે પેલો કયો આવે તો કે ઘી તો એની નીચે લીટી કરવાની છે બીજું છે ગરીમાં અને ગરનાળું તો આમાં શું કયો પેલો શબ્દ આવશે તો કે ગરનાળું બરાબર છે તો આ શબ્દ નીચે આપણે લીટી કરીશું ત્યાર પછીનું છે પ્રીત અને પ્રેત પ્રીત અને પ્રેમ માંથી કયો શબ્દ શબ્દકોષના ક્રમ પ્રમાણે પહેલો આવે છે તો કે પ્રીત ચોથો શબ્દ છે કારકિર્દી કારકિર્દી ત્યાર પછી છે કાલ્પનિક તો આમાં કયો આવશે તો કારકિર્દી તેની નીચે ડિવાઈડ કરીએ પાંચમો છે સંત અને સેવા તો સંત અને સેવામાં સંત વિશે આપણે અંડરલાઈન કરવાનું કે શબ્દ કોષ નંબર માં એ પહેલો આવે છે પછી છે ઊંટ અને ઈર્ષા જુઓ બેટા તમે જ્યારે આ વિડીયો જુઓ અને તમારે જ્યારે વ્યાકરણની અંદર લખવાનું હોય ત્યારે તમારે નીચે નીચે સળંગ લખવાનું છે કેમ કે મારે નીચે જગ્યા નથી એટલે હું અહીં બાજુમાં લખું છું પણ તમારે નીચે લખવાનું રહેશે બરાબર છે તો એમાં પહેલું ઈર્ષા આવે છે ઈર્ષા નીચે આપણે વર્ણન કરીશું પછીનું છે દરિયો અને દીકરી કયો શબ્દ આપેલો છે દરિયો અને દીકરી જુઓ દીકરીમાં બંને બાજુ દીર્ઘ જ આવે છે તો પહેલા એમાં દરિયો શબ્દ આવે છે તો આપણે દરિયા નીચે વર્ણન કરીએ પછી છે આકાશ અને આલાપો આકાશ આલાપો જો બેટા આ આપણે બહુ કંઈ સમજવાનું નથી ડીપની અંદર પરંતુ આપણે જે શબ્દકોષના ઉદાહરણો કરેલા એ ઉદાહરણો જ આધારે આપણે આગળ વ્યાકરણની અંદર પૂછાશે બરાબર છે પરીક્ષાની અંદર પણ તો આપણે એના ઉપર વધારે ધ્યાન આપવાનું છે કે શબ્દકોષના ક્રમમાં કેવી રીતે ગોઠવાય છે પછીનું છે વિદ્યા અને નિર્ણય વિદ્યા આ તો તમારી જાણકારી માટે તમને હું લખાવું છું કે તમને લોકોને ખ્યાલ આવે કે પહેલા કયો શબ્દ આવે છે અને પછી કયો શબ્દ આવે છે ધનુષ્ય અને ધરતી દસમો શબ્દ છે ધનુષ્ય અને ધરતી જો બેટા પાકડો છે ધનુ એ નીચે કરજો ધરતી અને ધનુષ્ય ન કરી નાખતા બરાબર તો એમાં ધનુષ્ય શબ્દ જે છે એ પહેલા આવે છે એટલે આપણે એની નીચે અંડરલાઈન કરીશું બરાબર છે તો અહીં જે છે આપણે આ 10 શબ્દો પણ સમજ્યા હવે આપણે શબ્દકોષના ક્રમમાં કેવી રીતે ગોઠવાય એ પણ સમજી ગયા છીએ આખો બાળકશ્રીનો ક્રમ જે છે એ પણ આપણે યાદ રાખવાનો છે પહેલાં શું તો કે સ્વર અને વ્યંજન આવે પછી શું આવે તો કે તક્કાવારીનો ક્રમ આવે એ પ્રમાણે આપણે લાઈનમાં એને ગોઠવાના છે આ તમારી માત્ર જાણકારી માટે જ આપેલા છે અગાઉ મેં તમને બાળકશ્રીનો ક્રમ અને કક્કાનો ક્રમ લખાયો છે એ આધારે તમારે શબ્દકોષના ક્રમમાં એને વર્ગીકૃત કરવાના છે અને ક્રમબદ્ધ તમારે ગોઠવાના રહેશે બરાબર પહેલાં આપણે સ્વર લઈ લેવાના રહેશે જો જેટલા શબ્દો સ્વરના આપેલા હોય એ અને ત્યાર પછી આપણે વ્યંજનના શબ્દો લખવાના રહેશે બરાબર છે મને આશા છે કે આજે આપણે આજે ટોપિક ભણ્યા શબ્દકોષનો ઉપયોગ એ તમે સારી રીતે સમજી શક્યા છો ઘરે પણ બેઠા આ શબ્દો જાતે લખજો અને બનાવવાનો પ્રયત્ન કરજો અને એને પણ તમે સ્વર અને વ્યંજન તરીકે છૂટા પાડી અને સારી રીતે તમે રફનોટની અંદર લખી શકો છો અને પછી તમારું જાતે જ તમે મૂલ્યાંકન કરી શકો છો આપણે જે બાળકશ્રીનો ક્રમ લખાયો છે કક્કાનો ક્રમ લખાયો છે એના આધારે તમારે જોતું જરૂર મેં આવા શબ્દો લખ્યા છે અને એ શબ્દો મેં બરાબર ક્રમમાં ગોઠવા છે કે નથી એટલે આપણું મૂલ્યાંકન આપણે પોતે જાતે કરી શકીશું બરાબર છે એટલે રફનોટમાં પણ બેટા તમે એનો મહા
ઉપયોગ કરજો અને તમે આજનો આ ટોપિક જે છે વ્યાકરણની નોટમાં સારા અક્ષરે વ્યવસ્થિત રીતે લખી નાખવાનો રહેશે બરાબર છે એ સાથે જ આજનો આ લેક્ચર જે છે આપણે પૂર્ણ કરીએ છીએ આવજો